જે ડિટેલ સિલેબસ જે છે એ ડિટેલ સિલેબસ જે છે એ સંસ્થા અથવા તો જે છે ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલ છે તો આ સિલેબસ બાદ જે છે પ્રિપેરેશન કેવી રીતે કરવી જોઈએ દરેક સબ્જેક્ટને મહત્વ આપવું કે સબ્જેક્ટના ટોપિકને મહત્વ આપવું જોઈએ આ બાબતમાં જે છે કઈ બુક વાંચવી જોઈએ અને કઈ બુક ન વાંચવી જોઈએ એના માટેનો આ સ્પેશિયલ વિડીયો જે છે ગણેશ ગાઈડન્સના માધ્યમથી હું આપના સુધી આપ જે પણ ગુજરાતના કસ્બા તાલુકા કે નાના ગ્રામ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ બેઠા છો જે સુધી જે છે આ વિડીયો આપ પહોંચાડવાનો છે તો વિશેષ કોઈ વાત ન કરતા દોસ્તો આપે જોયું હતું પહેલા કે ભાઈ લોક રક્ષક કેડરનો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ તમને જે છે એ 200 માર્ક છે એ 200 માર્ક માં જે છે એ આપણે ત્યાં પાર્ટ એ અને પાર્ટ બી આવી રીતે આપણને આપેલું છે તો જે પાર્ટ એ છે પેપર નંબર 1 માં જ દોસ્તો એમાં જે છે એ આપેલું હતું રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન મતલબ કે 30 માર્ક નું છે ક્વોન્ટિટીટિવ એપ્ટિટ્યુડ છે એ 30 માર્કનો છે અને કોમ્પ્રીહેન્શન છે ગુજરાતી લેંગ્વેજ નું જે 20 છે આ આપણે જોયું છે દોસ્તો આના વિશે હું વિશેષ કોઈ વાત કરવા નથી ઈચ્છતો મારે તમને આજે આ શોર્ટ વિડિયોના માધ્યમથી એ જણાવવું છે કે આપે જે છે એ પરીક્ષામાં આની તમામ પ્રકારની ચર્ચાઓ આપણે કરવાની જ છે એમાં કઈ બાબતને ધ્યાન માં લેવી આ તો તમે જ શકશો દોસ્તો આ 30 30 20 60 માર્ક છે અને બાકીના જે છે એ રીમેઇનિંગ પોર્શન છે તો એ એ તો તમે કરી શકવાના પણ એ શરૂઆત કરતા પહેલા એ વસ્તુ મારે આજે તમારે જે છે એ ધ્યાન મૂકવી છે કે ભાઈ બે હજાર ચોવીસ બે હજાર ને ની જે પરીક્ષા યોજાવાની છે પોલીસ ભરતી બોર્ડમાં એમાં કઈ કઈ બાબતો જે કોન્સ્ટેબલની પરીક્ષા પાસ થવા માટે જરૂરી છે આ ખાસ ધ્યાન રાખી દેજો દોસ્તો કારણ કે જો મારો વિડીયો એવા કોઈ મિત્રો જોતા હશે કે જેમણે બે ની પરીક્ષા જે છે એમાં થોડા નજીવા અંતરથી જે રહી ગયા હશે કે જે અડધો માર્ક માટે રહી ગયા હશે એક માર્ક માટે રહી ગયા હશે અથવા તો એમના માટે કદાચ જે છે એ ભારતીય કાયદો જે છે એ બહુ કરીને ગયા હોય અને બે વફા નીકળી ગયું હોય તો આવું એના માટે હું તમને બે ટકોર કરી દઉં કે કોઈ પણ પરીક્ષા અને એમાં પણ સ્પેશિયલી જ્યારે આપ ખાખી ભરતી માટેની વાત કરતા હોય પોલીસ ભરતીની વાત કરતા હોય ત્યારે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ પેલી એક વસ્તુ દોસ્તો મેં તમને ધ્યાનમાં મૂકેલી છે કે મોટિવેશનલ રીલ્સ જોવાનું બંધ કરી દેજો જો આપને સાચા અર્થમાં પરીક્ષા પાસ કરવી હોય અને સાચા અર્થમાં આપને આપણા મા બાપના સપના પૂરા કરવા હોય અને સરકારમાં જે છે એ એક પોતાનું પ્રતિનિધિત્વ જે છે એ સુનિશ્ચિત કરવું હોય તો મોટિવેશનલ રીલ્સ કે અપકી બાર ખાખી બાર હવે તો ખાખી એ જ માત્ર લક્ષ્ય હવે તો જે આપણને નડિયા હતા એને આપણે નડવા જવાનું છે હવે તો જે છે એ બદલો એ જ ખાખીનો એકમાત્ર ઉદ્દેશ્ય આવી આવી જે મોટિવેશનલ રીલ્સ કે જે આપણને હવા ભરે છે અને એનાથી આપણે બહુ બધા ફૂલાઈ જઈએ છીએ અને આપણી પાસે જે છે એ કઈ કન્ટેન્ટ હોતું નથી અને માત્ર આવા મોટિવેશનલ રીલ્સ જોવાના સહારે જે છે એ ખાખી પહેરવાના જો તમે સપના જોતા હોય તો આ માત્ર ને માત્ર સપનું જ રહેશે એ હકીકતમાં તબદીલ નથી થવાનું આ હું અને તમે અને ભરતી બોર્ડ પણ બહુ ભલી ભાતી જાણે છે જો તમારે મોટિવેશનલ કોઈ વસ્તુ જોવી જ હોય અને તમને એમ થાય કે તૈયારી કરવાની ઈચ્છા નથી થતી એવા સમયે જે છે એ તમારે આગળ વધવું હોય તો સવારે આપણા ઘરે આપણી જે મા હોય એ સૌથી પહેલા ઉઠતી હોય અને સૌથી છેલ્લે સૂતી હોય એ માને જોઈ લો તો એ તમને મોટિવેશન આવી જશે મોટિવેશન તમને પ્રાપ્ત કરવું જ હોય તો આપણા બાપાના ખીચામાં જે છે એ કદાચ પાંચસો ન હોય અને તમે છસો માગો ત્યારે તમને સાતસો રૂપિયા આપી દઈએ એ આપણા માટે મોટિવેશન જ છે

મોટિવેશનલ રીલ્સ જોવાનું તો બંધ જ કરી દીધો જો પાસ થવું હોય તો સાયલન્ટ રહ્યો દોસ્તો આપ ગમે જે પરીક્ષા પાસ થયેલા આપની નજીકના જે કોઈ પીએસઆઈ જે કોઈ એએસઆઈ જે કોઈ કોન્સ્ટેબલ અથવા તો અન્ય કોઈ પરીક્ષા પાસ કરી હશે ને એમને પૂછજો એમને પહેલું જ કીધું હશે કે ભાઈ હું સોશિયલ મીડિયામાં જે તો હતો પણ સોશિયલ મીડિયામાં શું તો કે મારી કામની વસ્તુ બિન જરૂરી સોશિયલ મીડિયાની રીલ્સ કે ભાઈ અમુક અફવાઓ ફેલાતી હોય અમુક જે છે આવું જ પૂછાશે આવું જ કરશો તો આવું જ થશે આ બધી વસ્તુથી દૂર રહ્યો દોસ્તો બિનજરૂરી સોશિયલ મીડિયા થી તરત જ દૂર રહેવાનું અહીંયા તમને પાસ કરશે તો માત્ર માત્ર તમારું કન્ટેન્ટ પાસ કરશે તમારી પાસે સિલેબસ મુજબ સારી બુક લિસ્ટ હશે સારા ક્લાસીસ આપે કર્યા હશે એની એક કન્ટેન્ટ બનાવેલું હશે અને એ વાંચશો એ રિવિઝન કરશો તો પાસ થશો અને છેલ્લું નવું નવું રોજે રોજ વાંચવાના બદલે જે વાંચેલું છે એને રોજ સાંજે રિવિઝન કરો તો પાસ થવામાં મને કોઈ પ્રકારની જે છે એ તમારામાં શંકા લાગતી નથી આ ચાર વસ્તુ કરશો દોસ્તો તમારી જે છે એ પોલીસ ભરતી બોર્ડની પરીક્ષા આસાનીથી પાસ થઈ જશો કોઈ સ્ટ્રેસ લીધા વગર ઓકે ચલો તો હવે ફરીથી પાછા હું ટોપિક ઉપર આવી જાઉં છું અહીંયા તમને પહેલા વાત કરી દીધી દોસ્તો રીઝનિંગ અને અહીંયા જે છે એ ક્વોન્ટિટીવ એપ્ટિટ્યુડ તો મતલબ કે આ જે 60 માર્કનો પોર્શન છે આ 60 માર્ક છે દોસ્તો એ તમારે સેમાથી કરવા જોઈએ આના મને હું તમને પહેલા એ સજેસ્ટ કરીશ કે જો આપે કોઈ ક્લાસીસ કર્યા હોય

એનાથી વિશેષ જ્યારે તમને ગુજરાતી લેંગ્વેજ પૂછે છે દોસ્તો એમાં પણ સ્પેશિયલી શું કીધું છે કોમ્પ્રિહેન્શન મતલબ કે તમારે જે છે એ ફકરો આપેલો હશે અને ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે આના માટે તમારે શું કરવાનું એક તો તમારે જે છે એ જે જીપીએસસી એ કોઈ પ્રીવિયસ યર ક્વેશ્ચન પૂછ્યા હોય જેમાં આવા કોમ્પ્રિહેન્શન ક્વેશ્ચન હોય એ તમારે કરી લેવા પડશે બીજું એનાથી વિશેષ તમારે જે છે એક કરી દેવાનું થાય છે

જો તમે આ બે બી કરશો ને દોસ્તો તો પણ ચાલશે આ બુક હું તમને ટેલિગ્રામ ચેનલમાં જે છે એ કણેજ ગાઈડન્સમાં મૂકી દઉં છું આપ જોઈ લેજો ઠીક છે તો એક તમારો જે છે એ આ 30 30 60 અને 20 80 કેવી રીતે આને વાંચવાનું છે હું પહેલા તમને સોર્સ કહી દઉં છું ધેન આફ્ટર તમને જે છે એ કહી દઈશ કે કેવી રીતે આપણે આને વાંચવાનું થશે ઓકે ચલો આગળ વધીએ ત્યારબાદ દોસ્તો તમને આપેલું છે પેપર નંબર 1 માં જ પાર્ટ બી આપેલો છે પાર્ટ બી માં આપેલું છે ભારતનો બંધારણ જે 30 માર્ક્સનો છે આ ભારતના બંધારણમાં પણ તમને ટોપિક જે છે એ કોન્સ્ટેબલની एग्जाम માટે જે છે એ આપી દીધેલા છે પેલો ટોપિક શું આપી દીધેલો છે દોસ્તો કે ભારતીય બંધારણ ઉદ્ભવ અને વિકાસ આ એક એક નાની નાની મુદ્દાઓને હું તમારા ધ્યાન પર મૂકું છું મતલબ કે તમારે જે છે એ ભારતીય બંધારણનો ઉદ્ભવ ક્યાંથી થયો તો પહેલા તમારે શું કરવાનું થાય છે દોસ્તો કે 1773 થી જે છે એ લેવાનું થાય પણ મારી આપને એક સલાહ છે કે આપ જે છે એ જ્યારથી સોળસો ની સાલ હતી અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ ભારતમાં આવે ત્યારથી લઈ અને જે છે એ ઓગણીસો ને સુડતાલીસ સુધીની તમામ પ્રકારની બાબતો લઈ લો તો સારું છે દરેક ઉમેદવાર જે છે એ સત્તરસો ને તોતેર થી લેશે પણ જો આપ સોળસો ની સાલ થી ભણવાનું ચાલુ કરો તો આપના માટે ઘણું આવશ્યક રહેશે ત્યારબાદ આપણે શું કરવાનું થાય છે દોસ્તો આમુખ આમુખમાં પણ શું જોવાનું છે એક તો દોસ્તો આમુખમાં આપેલા શબ્દોને સમજવાના થાય છે બીજું અમુક અંગેના વિવાદ સમજવાના થાય છે ત્રીજું અમુક અંગેના નિવેદન સમજવાના થાય છે શું સમજવાના થાય છે અમુકમાં શબ્દ આપેલા હોય છે દોસ્તો સ્વર્વ ભૌમત્વ અમુકમાં શબ્દ આપેલા હોય સમાજવાદી બિન સંપ્રદાયિકતા ત્યારબાદ અમુક અંગેના વિવાદો હોય કે ભાઈ અમુક જે જે બંધારણનો ભાગ છે કે બંધારણનો ભાગ નથી એમાં સુપ્રીમ કોર્ટે કોઈ જજમેન્ટ આપેલો હશે તો એ જોવાનું અમુક અંગેના નિવેદન આપેલા હશે નિવેદન મતલબ કે

એની સાથે સાથે દોસ્તો મૂળભૂત ફરજો પણ તમને આવડવી જોઈએ આજે મૂળભૂત ફરજો ભણવા જાવ દોસ્તો ત્યારે દરેક દરેક વ્યક્તિને સરદાર સ્વર્ણસિંહ સમિતિ યાદ આવે પણ શું તમે કોઈ દિવસ આપણા દેશમાં વર્મા કમિટીનું નામ પણ સાંભળેલું છે જે મૂળભૂત ફરજ સાથે સંકળાયેલી છે તો જો તમને આ નહીં ખબર પડે તો આ તો દરેક વ્યક્તિને ખ્યાલ આવવાનો છે ત્યારબાદ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ ચાર ડીપીએસપી ડાયરેક્ટ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં તમારે શું કરવાનું છે ભાઈ તો એક તો તમારે અનુચ્છેદ જે છે એ છત્રીસ થી એકાવન યાદ રાખવાનો થાય છે પછી તમારે રાજ્ય નીતિ માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એનું વર્ગીકરણ થાય છે એનું વર્ગીકરણ થાય એટલે ગાંધીવાદી સિદ્ધાંતો હશે એના ઉદારવાદી સિદ્ધાંતો હશે અને એના સમાજવાદી સિદ્ધાંતો હશે આ સિદ્ધાંતો જે છે એ આજ કોઈ આર્ટિકલથી જે છે બનેલા હશે તો તમારે એક તો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આ વસ્તુને ધ્યાનમાં લેખવાની છે બીજું બંધારણીય સુધારા અને સુધારાની પ્રક્રિયા મતલબ કે 368 નંબરનો આર્ટિકલ જોવાનો છે અને ભારત દેશમાં બંધારણીય સુધારા 106 થી આવ્યા છે 106 માંથી આપણે દોસ્તો જે જે એ પરીક્ષા લક્ષી ચાલી સુધારા કરવાના છે મે સ્પેશિયલી એક લેક્ચર બંધારણ કેમ કરવું જોઈએ બંધારણમાં કયા ટોપિકને ધ્યાનમાં લેવા જોઈએ એ મૂકેલો છે

એનાથી વિશેષ અહીંયા સંસદીય વ્યવસ્થા મતલબ પાર્લામેન્ટની વાત કરે છે અને વિધાન મંડળ એટલે અહીંયા તમારે જે છે કરી દેવાનું છે સંસદ અને વિધાન ત્યારબાદ રાષ્ટ્રપતિ રાજ્યપાલની ભૂમિકા કાર્યપાલિકા અને ન્યાયપાલિકા હવે ન્યાયપાલિકામાં તમારે એક તો સુપ્રીમ કોર્ટ જોવાનું છે હાઈકોર્ટ જોવાનું છે અને અન્ય કોર્ટ પણ જોવાનું છે પણ જ્યારે આપણે કોઈ પરીક્ષાની તૈયારી કરીએ છીએ ત્યારે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ એકસો કરી લેવું એ હિતાવ છે નહીં એટલા માટે થઈ અને પેલા તમારે એ જોવાનું કે ભારત દેશમાં કોઈ પણ ચુકાદો કેવી રીતે આવે ભારત દેશમાં કોઈ બેચ કેવી રીતે બનતી હોય ખંડપીઠ કેવી રીતે બનતી હોય ભારત દેશમાં પિટિશન કેવી રીતે દાખલ થાય છે તો આને ધ્યાનમાં લેશો તો આપના માટે બહુ સારું રહેશે આ એક બહુ જ મહત્વની બાબત જે છે દોસ્તો તમને સૂચન કરે છે કે પેપર જે છે એને કદાચ તમારે થોડુંક તમારા એક્સપેક્ટેબલ કરતા અલગ લઈ જવું હોય તો જરૂરથી ભરતી બોર્ડ લઈ જશે આ ભારતના બંધારણના ભાગ અગિયાર અને બાર જે છે એ કરીને જવાના છે કેન્દ્ર અને રાજ્યના સંબંધો છે કેન્દ્ર અને રાજ્યના ધારાકીય સંબંધો હોય અને વહીવટી સંબંધો હોય એ ભાગ અગિયાર માં આપેલા હોય કેન્દ્ર રાજ્યના નાણાકીય સંબંધો હોય જે ભાગ બાર માં આપેલા છે આ તમારે કમ્પલસરી દોસ્તો જે છે એ કરીને જવાનું થશે ત્યારબાદ બંધારણીય સંસ્થાઓ વૈધાનિક નિયમનકારી અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ મતલબ કે ભારત દેશમાં ત્રણ સંસ્થાઓ હશે હશે એક એક વૈધાનિક બંધારણીય હશે હશે અને બંધારણીય એટલે કે બંધારણમાં જેનો ઉલ્લેખ કરેલો છે ગેરબંધારણીય એટલે કે જેનો ઉલ્લેખ કરેલો નથી વૈધાનિક સંસ્થા એટલે કે જેની સ્થાપના સંસદીય એક્ટ દ્વારા થઈ હોય ત્યારબાદ પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ ઘણાના મગજમાં આ મુદ્દો જે છે કન્ફ્યુઝન પોઈન્ટ હતો કે સર પંચાયતી રાજ તો ક્યાંય આપેલું છે નહીં તો પંચાયતી રાજ કરવાનું કે નથી કરવાનું ડેફિનેટલી પંચાયતી રાજ કરવું જ પડશે દોસ્તો ઓકે પંચાયતી રાજમાં શું કરવું જોઈએ તો પેલા તો પંચાયતી રાજના જે છે એ બેઝિક આર્ટિકલ કરવા પડશે બસો તેતાલીસ નંબરનો આર્ટિકલ તમારે કરી લેવો પડે ત્યારબાદ પંચાયતી રાજ માટેની અલગ અલગ કમિટીઓ પણ આવેલી હશે બળવંતરાય મહેતા અશોક મહેતા આ ત્યારબાદ જે છે એ પંચાયતી રાજના વહીવટ માટે અલગ અલગ જે છે સામાજિક ન્યાય સમિતિ બનતી હશે પાણી સમિતિ બનતી હશે એ કરવું પડશે ત્યારબાદ પંચાયતી રાજમાં તમારે એક્ટ કરી જવો પડે કયો એક્ટ દોસ્તો પૈસા એક્ટ તમારે કરી જવો પડશે તો પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજની જે છે એ બાબતોમાં આ તમારે જોવાનું થાય આટલું કરી લેશો તો હું નથી માનતો કે તમને ત્રીસ માર્કમાંથી પચીસ માર્ક ના આવે

આ છે એના બીજી દિવસોને કલાક બીજા આજે તમને ખબર જ છે કે દોસ્તો નેક્સ્ટ જે છે આપણી એક્ઝામ એપ્રિલ મહિનામાં આસપાસ બે માં આયોજિત થવાની છે તો તમારે કરંટ અફેર્સ અત્યારથી કરવાની ક્યાં જરૂર છે તમે જે શું અત્યારનું બજેટ આવશે એ નેક્સ્ટ બજેટમાં કામ આવવાનું છે નથી આવવાનું શું અત્યારે કોઈને અવોર્ડ આપ્યો છે તો નેક્સ્ટ અવર્ડ એના જશે એવું જરૂરી છે જરાય નહીં શું અત્યારે જે દિવસની થીમ છે એ નેક્સ્ટ જ્યારે નવું વર્ષ આવશે અને જ્યારે આપણે પરીક્ષા આપવા જશું ત્યારે એ થીમ એ જ વર્ષે સેમ હશે એવું જરૂરી છે ના તો બેટર છે દોસ્તો કે પેલા આપનું માઇન્ડમાં વિઝન ક્લિયર કરો આના માટે તમે કોઈ પણ પ્રકારના મેગેઝીન લઈ શકો ચાહે આપ જે છે એ યુવા ઉપનિષદનું મેગેઝિન લઈ લો ચાહે આપ વોલ ઇન બોક્સનું મેગેઝિન લઈ લો અથવા તો આપલી પર્ટીનું મેગેઝિન લઈ લો ત્રણ મેગેઝીન સારા આવે છે અને એ પણ મેગેઝીન એક્ઝામ ના ત્રણ થી ચાર મહિના પૂર્વેના રોજે રોજ ના કરવાના જ થતા એને રોજ રોજ સવારમાં બેઠા હોય છે રોજ રોજ સાંજે બેઠા હોય ન્યૂઝપેપર પેપર વાંચો ઇનફ છે દોસ્તો એને ન્યૂઝપેપર વાંચો તો ઇનફ છે કોઈ ચિંતાનો વિષય નથી થોડીક રોજ બરોજની ઘટનાથી તમે વાકેફ રહેશો હા એક સ્પેશિયલ વિડીયો હું એના માટે મૂકીશ કે હાઉ ટુ પ્રિપેર કરંટ અફેર્સ કરંટ અફેર્સમાં પણ મેં તમને જેમ કીધું ને એવી રીતે કેવી રીતે કરવાનું એક તો તમારે નેશનલ ન્યૂઝ કરવાના હોય એક તો તમારે ઇન્ટરનેશનલ યુઝ કરવાના હોય એક તો તમારે અપોઇન્ટમેન્ટ થઈ હોય એ કરવાની હોય છે એક કોઈ રિઝાઇન આપ્યું હોય એ આપવાનું હોય એક તમારે અવોર્ડ કરવાના હોય એક સ્પોર્ટ્સમાં જે કરંટ અફેર્સ આવતું હોય એ બી કરવાનું હોય એક મહત્વની કલ્ચરની કોઈ ઇવેન્ટ હોય એ બી તમારે કરવાની હોય છે આવું તમને કહીશ સ્પેશિયલી જે છે એ તમે કરંટ અફેર્સ કરવા જાવ ત્યારે નીતિ આયોગના રિપોર્ટ તમારે કરવાના હોય કોઈ અન્ય સંસ્થાએ રિપોર્ટ બહાર પડ્યા હોય તો એને પણ ધ્યાનમાં રાખવા જોઈએ આ બધા પૂછાયેલા અને દોસ્તો જેને તમે માર્ક કરી અને અલગ અલગ રીતે જે છે એ પરીક્ષામાંથી માર્ક ખેંચી લાવવા માટે તમે એમ કહેતા હોય કે સર કરંટ અફેર્સ તો અનિશ્ચિત છે ક્યાંથી પૂછે છે ખબર જ ન પડે આ જરાય જરૂરી નથી દોસ્ત આયા જે જે ટોપિક છે હું તમને એમ કહું છું આ જનરલ નોલેજમાં દરેક માણસ એવું કહેતા હોય કે ભાઈ આ જનરલ નોલેજ તો દરિયો છે દરિયો ક્યાંથી યાર લેવો ખબર જ નથી પડતો તો દરિયો છે તો તમને કોણ કહે છે કે મરજીવા થાઉં છું ઉપર ઉપરથી માછલા થોડી નીકળી જાવ બસ કરંટ અફેર્સમાં જેમ જે નિશ્ચિત છે એમ જનરલ નોલેજના ટોપિક પણ નિશ્ચિત છે દોસ્ત જનરલ નોલેજના માની લે કે 25 ટોપિક હોય આ 25 ટોપિક તમે ધ્યાન માં લઈ લો અને એ 25 ટ્રોપિક ને તમે બે જ લઈ લો હું તમને બે ચાર ટોપિક આપી દઉં છું જનરલ નોલેજ એટલે સરકાર શ્રી ની યોજના શું યોજના નથી પૂછાતી પૂછાય જ છે જનરલ નોલેજ એટલે શું તો કે કોંગ્રેસના મહત્વના અધિવેશન શું મહત્વના અધિવેશન નથી પૂછાતા જનરલ નોલેજ એટલે મહત્વના દિવસો શું મહત્વના દિવસો નથી પૂછાતા જનરલ નોલેજ એટલે શું મહત્વના એરપોર્ટ શું એરપોર્ટના ના ક્વેશ્ચન નથી આવતા જનરલ નોલેજ એટલે શું તો કે મહત્વની જે છે ક્રાંતિઓ કૃષિ ક્ષેત્રે સંકળાયેલી શું ક્રાંતિઓ નથી આવતી આવે જ આવા પચીસ ટોપિક આઈડેન્ટિફાઈ કરી લેવાય અને મસ્ત મજાનું એનું એક મટીરિયલ બનાવી લેવાય જનરલ નોલેજમાં જે છે કદાચ દસ પ્રશ્ન પૂછ્યા હોય તો આઠ પ્રશ્ન તમારી ઠેલીમાં આવી જશે આનો એક સ્પેશિયલ લેક્ચર મેં જે છે યુટ્યુબમાં મૂકેલો છે કે ભાઈ હાઉ ટુ પ્રિપેર જીકે તો આપ એ જોઈ લેજો તમને એમાં આખો જ જે છે એ ધ્યાનમાં આવી જશે

સજીવના લક્ષણો સજીવોમાં વિવિધતા પોષણ અનુકૂલન સજીવોના વિવિધ અંગો તંત્રો સજીવોનું સંરક્ષણ પણ અહીંયા હું તમને ખાસ ધ્યાને દોરીશ હસમુખ પટેલ સાહેબે પણ આપણે કીધું છે કે સાયન્સ એન્ડ ટેક એટલે કે જનરલ સાયન્સ પ્લસ સાયન્સ એન્ડ ટેક લેવાનું થાય છે અમુક લોકો તો એ ભૂલી જ ગયા છે કે જનરલ સાયન્સ લેવાનું છે હા ઓફકોર્સ લેવાનું છે જો આને સ્કીપ કરી દીધું માત્ર આ જોયું તો પાંચ માર્ક વયા જવાના છે એટલે અહીંયા તમારે જનરલ સાયન્સ બી કરવાનું છે અને જનરલ સાયન્સની સાથે સાથે સાયન્સ એન્ડ ટેક બી જે છે ધ્યાન માં લેવાનું થશે ઓકે ચલો આગળ વધીએ એનાથી વિશેષ આપણી આસપાસ થતા ફેરફારો ફલો કે કોઈ ભૌતિક અને રાસાયણિક ફેરફારો થાય અંતર ગતિ બળ દબાણ ઘર્ષણ ગુરુત્વાકર્ષણ કાર્ય અને ઊર્જા તો આ શું દોસ્તો તમારું સાયન્સ એન્ડ ટેક થયું આ તો જનરલ સાયન્સ જ થયું છે તમારું હેના વિદ્યુત જે પરિપથ છે વિદ્યુત પ્રવાહ તેની અસરો કુદરતી અને કૃત્રિમ રેશા કાપડ છે એસિડ બેઝ ક્ષાર આ પણ તમારે ખાસ ધ્યાન આપવાનું છે આ પ્રશ્નોને ખાસ જોઈ જવાનો છે હવા તેનું બંધારણ પવન વાવાઝોડ ચક્રવાત હવામાન આબોહવા ચક્રવાત કયા દેશમાં કયું નામ ઓળખાય છે એ તમારે જોવાનું થાય છે શરીરના અલગ અલગ રોગ અને રોગના જે છે એ કોઈ પણ પ્રકારના ટેસ્ટ થતા હોય તો રોગથી થતા અલગ અલગ ટેસ્ટ એ બી તમારે જોઈ જવાના થશે તો એક હા અને એક જે છે પોલ્યુશન એનાથી વિશેષ પોલ્યુશન નું તમારે યાદ રાખવાનું છે કે હવાનું પ્રદૂષણ પણ હવાના પ્રદૂષણથી કયા કયા જે છે એ માનવને જે છે નકારાત્મક અસર થાય એ બી તમારે જોઈ જવાનું થશે ઓકે ત્યારબાદ પાણી અને તેના પ્રાપ્તિ સ્થાન જળચક્ર અતિવૃષ્ટિ આવતી હોય કચરાનો સંગ્રહ યસ અને એનો નિકાલ અને માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ હોય છે આ તમારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમ્પલસરી કરી જવું પડશે તારાઓ અને સૂર્યમંડળ એના

એની સાથે સાથે દોસ્તો તમારે ભારત દેશમાં કંપની શાસન એટલે તમને એ ખબર પડવી જોઈએ કે ભાઈ આજ આપણે ત્યાં ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તો ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે અગાઉ સોસાયટી ઓફ મર્ચન્ટ તરીકે ઓળખાતી હતી અઢારસો ના બળવામાં તમને એ ખબર પડે કે દોસ્તો બળવાનું કારણ શું છે તમને એવી સાહેબ ખબર પડે કે આપણે સુકામાં હારી ગયેલા હતા પણ હું તમને એમ કહું કે ભાઈ અઢારસો ના વિપ્લવ બાદ આપણે જે છે એક કમિશન આવ્યું હતું અને એની સેનાને રિફોર્મ કર્યું હતું તો એના આયોગ 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 એટલે કે પીલ પીલ તો તો તમને આ ખબર 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 હોવી જોઈએ કારણ છે 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 હારી ગયા એ ભારત દેશમાં સ્વતંત્રતા માટેની ચળવળ અને સ્વતંત્ર પ્રાપ્તિ અને આઝાદી પછીનું ભારત આઝાદી પછીનું ભારત એટલે આ વાત કરી દોસ્તો કે તો કે ભાઈ આપણે ત્યાં પંડિત નહેરુથી લઈ અને મોદીજી સુધી શું કામ થયા છે એની વાત કરે આના કોઈશન સૌથી વધારે આવવાની શક્યતા છે ધાર્મિક અને સામાજિક સુધારાના આંદોલન ગુજરાતના રાજવંશો ગુજરાતના રાજવંશો એમાં સ્પેશિયલી ચાવડા વંશ સોલંકી વંશ વાઘેલા વંશ એનું વહીવટી તંત્ર એની આર્થિક સામાજિક પરિસ્થિતિ ધર્મ સાહિત્ય અને કલા તો એ એને ધ્યાનમાં રાખવાનું થાય સાહિત્ય અને સાંસ્કૃતિક વારસો

તો ભૂગોળ તમને ત્રણ આપી દેલું છે એક સામાન્ય ભૂગોળ આપ્યું ભૌતિક ભૂગોળા એનાથી સાથે સાથે આર્થિક ભૂગોળ આપ્યું અને વર્તન પ્રમાણમાં જે ભૂગોળ છે એ આપેલું છે તો હવે પહેલાંથી હું તમને એ કહેતો જાઉં દોસ્તો કે તમારે તમામે તમામમાં જે છે એ ટોપિક અને ટોપિકમાંથી જે છે એ યસ અહીંયા તમને હું બુક લિસ્ટ કહી દઉં છું ઓકે સ્પેશિયલી એલઆરડી ની ભરતી માટે પેલા આ દોસ્તો શું તો કે મેથ્સ અને રીઝનિંગ મેથ્સ રીઝનિંગ માટે મે તમને અગાઉ વાત કહી દીધું છે ગુજરાતી માટે મે તમને અગાઉ કહી દીધેલું હતું બીજું હતું બંધારણ અને પંચાયતી રાજ આના માટે યુવા ઉપનિષદની બુક લઈ શકો અથવા તો વોલ ઇનબોક્સની બુક લઈ શકો

તો ભૂગોળમાં જે છે આ બુક કરી લેવી પડશે જ્યારે સાંસ્કૃતિક વારસાની વાત થાય છે તો સાંસ્કૃતિક વારસામાં જે છે એ હર્ષુતાબેન શેદાણી ની બુક લેવાની થાય છે તમારે અને માહિતી ખાતાની પણ બુક જોશે

તો આ ચીકે માટે વોલિન બોક્સની જીકે આવે છે જે સૌથી શ્રેષ્ઠ છે એ લઈ લેવી આપણા માટે છે તો આપણી પાસે દોસ્તો લાઇબ્રેરી નથી હોવાની લાઇબ્રેરી બનાવવાની જરૂરિયાત નથી જેટલી બુક જે આજે દરેક બે ત્રણ બે ત્રણ બુક રાખો આજે માનલો કે છ ટોપિક આવી પાછળ તો તમારી પાસે વધીને દસ થી બાર ટોપિક દસ થી બાર બુક હોવી પડે આ દસ થી બાર બુક હશે તો બસ ઇનફ થઈ ગયું છે દરેકે દરેક સબ્જેક્ટ કરતા દરેક ટોપિકને મહત્વ આપો અહીંયા હું તમને બીજી બે વાત દોસ્તો દોરી દઉં છું જો આવી તમે તૈયારી કરતા હોય તમે આવી રીતે વાંચતા હોય કે ભાઈ મંડે હું હિસ્ટ્રી લઉં છું ટ્યુઝડે હું જોગ્રાફી લઉં છું વેનસડે હું કન્સ્ટિટ્યુશન લઉં છું તો આ વસ્તુ તદ્દન ખોટી છે આમ કરતા નહીં બાકી બે હજાર ને અઠ્યાવીસમાં પાસ થશો તમે એવું કરતા હોય કે ભાઈ મંડે જ છે એમાં જે છે એ એક કલાક હિસ્ટ્રી એક કલાક જોગ્રાફી એક કલાક પોલિટી એક કલાક જે છે એ મેથ એક રીઝનિંગ આ બી તદ્દન ગલત વાત છે આ બી કરતા નહીં આ બધી જ દોસ્તો જે છે એ તૈયારીમાં સફળ ન થવાની નિશાની છે તમારે શું કરવાનું કારણ કે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ તૈયારી કરતો હોય ને દોસ્તો એને તમે પૂછો ને કે કોન્ફિડન્સ આવ્યો હતો કે ના યાર કેટલું વાંચું છું પણ કોન્ફિડન્સ જ નથી આવતો રીઝન શું હોય કે તમારે જે છે એ આખો સિલેબસ પૂરો નથી થતો આજે તમે દસ કલાક વાંચો છો દોસ્તો સુધી તમારે મેથ પૂરું ના થાય ત્યાં રોજ સાડા ત્રણ કલાક કરો અમુક તો રોજ એક એક ચેપ્ટર કરતા હોય પછી કે હું પાસ ન જ ને એ તમે તમારા લીધે પાસ ન થતા એમાં બીજા કોઈ વ્યક્તિ જે છે એ કોઈ એમાં કન્ટ્રીબ્યુશન નથી આ પાસ થાઉ છો તો પણ એમાં કોઈનું બીજાનું કન્ટ્રીબ્યુશન નથી અને ફેલ થાઉ છો એ બીજાનું કન્ટ્રીબ્યુશન નથી પાસ આઈ તમે તમારા કારણે જ થાશો ફેલ આઈ તમે તમારા લીધે જ થાશો તો નિર્ણય એ કરવાનો છે કે હવે આપણે સાચે કઈ દિશામાં જાવું છે હે ને સો આ વસ્તુને ધ્યાન રાખજો બીજું કે આના માટે થઈ આપણી ગણિત ગાઈડન્સ એપ્લિકેશન છે એ એપ્લિકેશન તમારે પરચેસ કરી હોય તો કરી શકો જેમાં મેથ્સ રીઝનિંગ જે છે એ નીરજ ભરવાડ સર લેવાના છે

પણ એમાં ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ આપું છું તમને એટલે પાંત્રીસો રૂપિયા પડશે અને એક વર્ષની વેલિડિટી રેકોર્ડ લેક્ચર હશે યાદ રાખજો દોસ્તો ઘણા એવું થતું કે સર રેકોર્ડ લાઈવ હોય તો વધારે સારું છે કન્ટેન્ટ હોય ને એ સારું છે કદાચ રેકોર્ડ લેક્ચર હોય ને કન્ટેન્ટ ન હોય તો કંઈ સારું નથી કદાચ લાઈવ લેક્ચર હોય ને કન્ટેન્ટ સારું નથી કંઈ મતલબ નથી જ્યાં કન્ટેન્ટ સારું મળે ત્યાં જજો પછી લાઈવ લેવું હોય તો ઠીક છે અને રેકોર્ડ લેવું હોય તો ઠીક છે પણ એ મગજમાંથી દૂર કરી નાખજો કે લાઈવ હોય તો પ્રશ્ન પૂછી શકાય એ તો આમાં પ્રશ્ન પૂછી શકે અમે તમને ડાઉટ ક્લિયરિંગ સેશન તો હું તમને આપવાનો જ છું અને આ પાંત્રીસો રૂપિયાના કોર્સમાં દોસ્તો પચીસો રૂપિયાનું જે જીસીઆરટી છે એના છ થી બાર ના લેક્ચર તો તમારા માટે નિઃશુલ્ક હું તમને આપી દઈશ કરંટ અફેર્સ જે છે એ પંદરસો નો કોર્સ પણ આમાં જ ફ્રી આવી જવાનો છે અને ત્રણસો કલાક કરતાં વધારેનું શિક્ષણ જે છે હું તમને આમાં આપવાનો છે એપ્લિકેશન પરચેસ કરવી હોય તો આજના દિવસ માટે ત્રીસ ડિસ્કાઉન્ટ છે તો તમારે જે છે એ ડાઉનલોડ કરવાની છે કણેશ ગાઈડન્સ એપ્લિકેશન આપના પ્લે સ્ટોરમાંથી ત્યાર પછી તમારે લોગિન કરવાનું છે લોગિન કર્યા બાદ તમારે જે છે એ ત્યાં સ્ટોર મેન્યુમાં જઈ અને સ્પેશિયલ લોક રક્ષક ભરતી બોર્ડનો જે છે સ્પેશિયલ કોન્સ્ટેબલનો જે કોર્સ છે એ આપ પરચેસ કરી શકો છો હા આમાં તમને કોઈ ક્વેરી હોય તો આ મારા નંબર ઉપર આપ WhatsApp કરી શકો છો પણ યાદ રાખજો WhatsApp અને આવી જ કોઈ ડિટેલ તમારે જે છે એ આપના WhatsApp ઉપર જોતી છે તો તમારું પૂરું નામ અને જિલ્લાનું નામ આ જ WhatsApp નંબર ઉપર જોઈન્ટ લખી મોકલી દેજો તો આશા રાખું છું દોસ્તો કે આ વિડીયોના માધ્યમથી જે છે આ પાસે બુક લિસ્ટ ભી આવી ગયું છે તૈયારી કેમ કરવી એ બી આવી ગયું છે અને સ્પેશિયલી જે ઓનલાઈન બેચ છે એની પણ મેં તમને વાત કરી દીધી છે

ત્યાં સુધી નવા જ લેક્ચર મળે ત્યાં સુધી મને વિરામ આપો કદાચ કોઈ વધારે ડિટેલ જોતી હોય તો આપ ગણેશ ગાઈડન્સ ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ શકો છો દોસ્તો આવજો આભાર બાબાઈ